જૈન મિત્રો નમસ્કાર. મિત્રો કેમ છો, કેમ છો બધા? હવે જે સ્ટેનોગ્રાફરની જે તૈયારી કરવાવાળા છે એમના માટે થોડાક સારા સમાચાર છે. ભાઈ હવે જે છે 8 તારીખ કંઈ વધારે દૂર નહીં, કારણ કે 8 તારીખે બધું ચુનાવના નતીજા બધા આવી જાય, એમનું પરિણામ આવી જાય, પછી જે તમારી સ્ટેનોની રફતાર ચાલવાની છે ને એ બહુ સ્પીડે ચાલે છે, બરાબર? તો તમે અહીંયા જોઈ શકો છો ભાઈ કે દીપક જે રજાની છે, તો તમને એક મેસેજ છે આપણી સમક્ષ કે ભાઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં નાની મોટી 12 પરીક્ષા લેશે, ઓકે? અને બંને મહિનાના શનિ રવિમાં થશે પરીક્ષાનું આયોજન, ઓકે? આ તો શનિ રવિ તો ફિક્સ હોય છે ગવર્મેન્ટમાં. અને સર્વે જોઈ લો, સર્વે ગુજરાતી સ્ટેનો, બરાબર, ગુજરાતી સ્ટેનો, ઇંગ્લિશ સ્ટેનો સહિતની પરીક્ષાનો સમાવેશ, બરાબર, અને બોર્ડ પરીક્ષાની તૈયારીમાં જોતરાયું, બરાબર મિત્રો? તો હવે જે વોટિંગનું કાર્ય જે કામ છે, બરાબર, એ થોડું ઘણું છે બાકી. બાકી 8 તારીખ તમારે જો આવી જાય, બરાબર, 8 તારીખે એમનું રિઝલ્ટ છે. 8 તારીખ પછી તમારી એક્ઝામનું આયોજન ક્યારે પણ આયોજિત કરવામાં આવશે, પણ તમારે જે છે 99.99% તો તમારે ડિસેમ્બરમાં એક્ઝામ તો આવશે જ નહીં, બરાબર. અહીંયા પણ મેન્શન કરેલું છે ભાઈ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તમારી એક્ઝામ જે છે એ આવશે. અને જે બોર્ડ છે ને હવે તમારા પાછળ લાગી જશે ભાઈ, તમારા પરીક્ષાનું આયોજન કરવાનું છે એના પાછળ હવે દોડશે, બરાબર, બોર્ડ. એટલે તમારે આ ફિક્સ છે કે ભાઈ તમારે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તમારી એક્ઝામ લેવાઈ જશે, બરાબર. ઇંગ્લિશ સ્ટેનો, ગુજરાતી સ્ટેનો લેવાઈ જશે, બરાબર. હવે ગુજરાતી સ્ટેનોનું જે પ્રથમ જે એક્ઝામ છે, બરાબર, જે સ્કિલ ટેસ્ટ માટેને આવે છે 2 મિનિટ માટેનું, એ ડિક્ટેશન તમારું આયોજન કરવામાં આવશે. અને થાય તો ત્યાં સુધી ફેબ્રુઆરી સુધી કદાચ અંદાજ છે કે ભાઈ તમારું જે છે મેન્સ, જે ઇંગ્લિશ સ્ટેનોવાળાનું જે મેન્સ છે એ પણ કંડક્ટ કરવામાં આવી શકે છે, ઓકે મિત્રો. અને આવી જ રીતની જેટલી પણ અહીંયા પરીક્ષાઓ છે ગૌણ સેવાની જે અટકેલી છે, બરાબર, એ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં બધી નીલ થઈ જશે. એ લોકો સ્પીડમાં વર્કઆઉટ કરશે, એટલે તમારે હવે ડિક્ટેશન પર ફોકસ રાખવાનું છે. ભલે ને ત્યાં તમારે સાઇટની સ્પીડ પર ડિક્ટેશન પેરાગ્રાફ લખવાના છે, પણ તમારે જે છે હમણાં જ 75ની સ્પીડ જે છે 75ની સ્પીડ પર જ તમારે પ્રેક્ટિસ કરવાની છે, તો જ તમે ત્યાં સાઇટની સ્પીડ પર ડિક્ટેશન લખી શકો છો, ઓકે મિત્રો. અને ડિક્ટેશનનું થોડું આ માહોલ તમને હું કહી દઉં કે ભાઈ ડિક્ટેશન લખ્યા પછી તમારા એમ તો તમારે છે ને માત્ર 2 મિનિટનું ડિક્ટેશન છે, એ લખાઈ ગયા પછી તમારે તમારા સ્વચ્છ સુંદર અક્ષરથી એક પેજ તમને મળશે, બરાબર, એક એટલે કે એક પુરવણી તમને મળશે. એક પુરવણીમાં તમને લખવાનું, બરાબર, અડધો કલાક સમથિંગ તમારે એક ટાઈમ મળશે કે ભાઈ લખવા માટેનું. કેટલા શબ્દ હોય છે? 120 શબ્દ હોય છે, બરાબર. ઓછામાં ઓછા 120 શબ્દ, બહુ 2 મિનિટમાં આટલું લખવાનું છે. 120 શબ્દ જો તમે જો વ્યવસ્થિત લખો ને, 120માંથી 100 શબ્દ પણ તમે વ્યવસ્થિત લખો ને તો તમે પાસ થઈ જશો, બરાબર, કારણ કે આ ક્વોલિફાઈ નેચર છે. તો પણ તમારે શું ધારવાનું ભાઈ, 120માંથી 120 શબ્દ તમારે સાચા આવવા જોઈએ. 120 એટલે કંઈ આગ્રહ ન કહેવાય, બરાબર મિત્રો. અને સ્વચ્છ અક્ષરથી લખવાનું છે. પ્રથમમાં તમારે જે છે કોમ્પ્યુટર ટાઈપિંગ નથી, બરાબર, એ તમારે લાસ્ટમાં આવશે, બરાબર. અને પ્રથમ એક્ઝામ પાસ થઈ ગયા પછી એનું પણ રિઝલ્ટ ટૂંક સમયમાં આવી જશે, બરાબર. હવે કારણ કે આ જે સિસ્ટમ છે ગૌણ સેવાની સ્પીડમાં દોડશે, એ થઈ ગયા પછી તમે પ્રિલિમ્સ ક્રેક કરો એટલે મેન્સમાં તમને બોલાવશે, બરાબર. એટલે કે પેપર મેન્સમાં કહ્યું છે પેપર 1 અને પેપર 2. પેપર 1 એટલે તમારે એસે પેલું નિબંધ લેખન ને પત્રલેખન એ બધું લખવાનું, અને પેપર 2માં તમારે ફાઇનલ જે ડિક્ટેશન રહેવાનું છે ને એ રહેશે, બરાબર. તો તમારે ગ્રેડ 2માં જો તમે ભરેલું હશે તો તમારે 75ની સ્પીડમાં ડિક્ટેશન લખવાનું. જો તમે ગ્રેડ 3માં જો તમારી જે ભરેલી હશે, બરાબર, ગ્રેડ 3નો જો તમારે ફોર્મ હશે તો તમારે 60ની સ્પીડ પર ડિક્ટેશન લખવાનું છે, ઓકે મિત્રો. આ 3 સ્ટેપ છે. આ ક્વોલિફાય તમે 3 સ્ટેજ જો થઈ ગયા તો તમારે જે પોસ્ટિંગ છે એ સારી જગ્યામાં ગાંધીનગર સાઇડ તમને મળી જશે, ઓકે, સચિવાલય વિભાગમાં. અને સારી પોસ્ટ એન્ડ સારી પાવર એન્ડ સારી સેલેરીવાળી, ઓકે મિત્રો. તો ડોન્ટ વેસ્ટ ધ ટાઈમ અને તમે પ્રેક્ટિસ કરો, બરાબર. આમ તેમ અહીંયા ટાઈમ પેસ્ટ કર્યા વગર છે ને તમારે ફોકસ કરવાનું છે. અને નવી કઈ અપડેટ આવે ને સ્ટેનો રિગાર્ડિંગ તો આપણા ચેનલ થ્રુ તો અપડેટ કરવામાં જ આવશે. એક પણ ઇન્ફોર્મેશન તમને મિસ કરવામાં નહીં આવશે, એટલે તમે થાય જેટલું પ્રેક્ટિસ કરો, બરાબર. અને ઇન્ફોર્મેશન તો તમને અહીંથી મળી જ જશે, પ્રોવાઈડ કરીએ જ છીએ અમે. પણ તમે જે છે હવે પ્રેક્ટિસ કન્ટિન્યુ રાખો અને 75ના પહેરાની જ પ્રેક્ટિસ કરો, સાઇટની પહેરાની ન કરતા, બરાબર. કારણ કે હમણાં ભલે ને તમારે સાઇટના પહેરા તમે આવવાના છે એક્ઝામમાં, તો હવે તમારે હેવી પ્રેક્ટિસ રાખો, બરાબર. જેમ હેવી ડ્રાઈવર હોય છે ને તમે પણ હેવી ડ્રાઈવર જેવા થઈ જાઓ, બરાબર, ઓકે મિત્રો. અને કંઈ સવાલ જવાબ હોય તો તમે આપણે કોમેન્ટ સેક્શનમાં કરી શકો છો, ઓકે, એક્ઝામ રિગાર્ડિંગ,
ઓકે મિત્રો, જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.